ખેતીના ક્ષેત્રે પછી ધાન્ય પાકોની ખેતી હોય, બાગાયતની ખેતીમાં ફળફળાદી હોય કે પછી શાકભાજી હોય, અંતે તો દરેક ખેડૂતનો ઉદ્દેશ હોય છે કે વધુમાં વધુ ઉત્પાદન મેળવી વધુમાં વધુ આર્થિક લાભ મેળવે। આજે આપણે મળીશું આવા જ એક સફળ ખેડૂતને અને જાણીશું તેમની સફળતાનું રહસ્ય તેમની પાસેથી તેમના જ શબ્દોમાં। અત્યારે આપણે આવી ગયા છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા ગામે, જ્યાં આગળ આપણી સાથે છે સફળ ખેડૂત નીરવભાઈ પટેલ। નીરવભાઈ એક આધુનિક ખેડૂત છે, તેમણે બાગાયતમાં પોતાની મહારથ હાંસલ કરી છે। બાગાયતમાં ફળફળાદી જેવા કે શક્કરટેટી અને શાકભાજી જેવા કે કાકડી, શક્કરિયા, રીંગણ, તુવેર વગેરે શાકભાજીની ખેતી તેઓ કરે છે, અને ખાસ કરીને શક્કરટેટી અને કાકડીના પાકની ખેતી તે ગ્રીન હાઉસની અંદર કરી રહ્યા છે। શક્કરટેટીનું વાવેતર સામાન્ય આપણા ગુજરાતમાં માર્ચ એપ્રિલમાં જ થતું હોય છે એનું ઉત્પાદન। અમે સૌપ્રથમ વાર ગ્રીન હાઉસમાં શક્કરટેટી કરી છે, તેમાં મેઇન પ્રશ્ન એ હતો કે ફલનીકરણ કરવું એ અમારા માટે પડકારજનક હતું। અમે ફલનીકરણમાં સંપૂર્ણ રીતે સફળ થયેલા છીએ અને પ્રોડક્શન પણ ચાલુ જ છે અત્યારે હાલ। તો ગ્રીન હાઉસમાં સૌપ્રથમ વાર આ પાક લીધા બદલ અમને ઘણી સફળતા મળી છે। જ્યારે બીજા રાજ્યોમાંથી અહીંયા લાવવામાં આવે છે તો એના કારણે આપણને બિનસિઝન હોવાના કારણે માર્કેટનો ભાવ પણ સારો મળી રહેશે। શક્કરટેટીમાં ગ્રીન હાઉસ માટે F1 હાઇબ્રિડ જાત વપરાય છે, જેમાં મેલ અને ફિમેલ એટલે કે નર અને માદા અલગ અલગ ફૂલ હોય છે। હવે સવારે વહેલી સવારમાં, ધારો કે સવારે છથી નવ વાગે મેલ ફિમેલ જે ઉપન હોય, ખુલ્લા હોય છે, એમાં નર ફિમેલ નર ફૂલને એના પાંખડી કાઢીને એના ઉપર ઘસવામાં આવે છે, જેથી એનું ફ્રૂટ તૈયાર થાય છે। અને ટ્રેલેઝિંગ એવી વસ્તુ છે કે ખાસ કરીને કે જે શક્કરટેટીનું વજન એવરેજ 1.5 કિલો 1.5 કિલોનું થાય છે એને લટકાવવામાં આવે છે। એટલે ટ્રેલેઝિંગમાં અમે ખાસ કરીને જે શક્કરટેટીના વેલા જે છે એમાં દરેકને પિન વડે બાંધીને, નાયલોન ટાઈ વડે બાંધી તેને દોરી, નાયલોન દોરી ઉપર લટકાવવામાં આવે છે। ત્યારબાદ એની જે સાઇડ બ્રાન્ચ હોય તે વધારાની જે હોય છે એને કટ કરવામાં આવે છે, જેથી મેલ અને ફિમેલ ફ્લાવરનું પ્રોડક્શન, ફ્લાવરની સંખ્યા વધી જાય છે। ગ્રીન હાઉસમાં ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ તથા ફોગર પદ્ધતિ લગાવેલી જ છે, અને શક્કરટેટી અમે મલ્ચિંગ પાથરેલું છે, પ્લાસ્ટિકનું આવરણ કરેલું છે, જેથી ભેજ ઉડવાની શક્યતા નહીવત રહે છે। એટલે અમે સિમ્પલ ડ્રીપ ઇરિગેશનમાંથી જ પાણી અને ખાતરનું આપીએ છીએ, છતાં અમે એક સાધન વસાવેલું છે જે ECPH અને TDS મીઝર કરે છે, એને અમે જે ખાતર આપણે ઓગાળેલું હોય જે ડ્રીપમાં જવા દેવાનું હોય એ સોલ્યુશનમાં એના ઇલેક્ટ્રોડ ડુબાડીએ, એટલે એને ઉપરથી pH અને EC આવી જાય બરાબર, અને એ pH EC કેટલો છે, માપ કેટલું છે એ ખ્યાલ આવી જશે। હવે સામાન્ય દરેક ખેડૂત કેવી રીતે કરતા હોય છે કે જે ખાતર ઓગાળ્યું છે બધું જ છોડ લઈ લેશે એવી ધારણા પ્રમાણે ડ્રીપમાં જવા દે છે। ગ્રીન હાઉસમાં શક્કરટેટીની ખેતી માટે હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું, અને આપ વિડીયોમાં પણ જોઈ રહ્યા જ છો કે આ સફળતા મેં મેળવેલી જ છે અત્યારે હાલ। ગ્રીન હાઉસમાં શક્કરટેટી ટ્રેલેઝિંગ હોવાથી આવવાને કારણે તેની ફ્રૂટ ક્વોલિટી પણ ઘણી સારી જળવાય છે, રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે। જ્યારે બહાર ખુલ્લામાં આપણે જોઈએ તો સિઝનલ હોવાને કારણે, રેગ્યુલર સિઝન હોવાને કારણે તેની ફ્રૂટ ક્વોલિટી અને રોગ જીવાતનું પ્રમાણ વધારે રહે છે। ગ્રીન હાઉસમાં પણ તેનું ઓક્સિજનના કારણે માર્કેટ ઘણું જ સારું જળવાય છે। આમ મારા અનુભવ પ્રમાણે ગ્રીન હાઉસમાં શક્કરટેટી ઘણી શક્ય છે।